એક સંત અને શિકારીની ગુજરાતી પ્રેરણાદાયી વાર્તા. એક જંગલ હતું જેમાં એક સંત વર્ષોથી તપસ્યા કરતો હતો. એને ભગવાન કૃષ્ણના દર્શન કરવા હતા. એ પણ સાક્ષાત. આટલા વર્ષો વીત્યા છતાંય સંતે પણ તપસ્યા ના છોડી. તપસ્યા કરવાનું ચાલુ રાખ્યું. એકવાર થયું એવું કે એક શિકારી શિકારના શોધમાં જંગલની ખૂબ અંદર આવી ગયો હતો. એને ભૂખ અને તરસ પણ ખૂબ લાગી હતી. એટલામાં કોઈ ઝરણું પણ નહોતું. પાણી અને ખોરાકની શોધમાં આગળ વધ્યો તો એને એક ઝુંબડી દેખાઈ. એ પેલા સંતની જ હતી જે વર્ષોથી તપસ્યા કરતો હતો. શિકારીએ ઝુંબડીની આગળ જઈ અવાજ કર્યો, અહીં કોઈ રહે છે? એટલામાં સંત બહાર આવ્યા. સંત કહે, કોણ છો ભાઈ? અહીં સુધી કેમનું આવવાનું થયું? તો શિકારી કહે, હું શિકારી છું અને હું શિકારની શોધમાં આવ્યો છું. શિકારની શોધમાં એટલો તો મગ્ન થઈ ગયો કે જંગલની વચ્ચોવચ આવી ગયો, પણ શિકાર ના મળ્યો. અને ઉપરથી લાંબા સમય બાદ ભૂખ અને તરસ પણ લાગી હતી. એટલામાં મને તમારી ઝૂંપડી દેખાઈ એટલે ભૂખ મીટાવવા અને તરસ છીપાવવા આવી ગયો. શું તમે મને ખાવાનું અને પાણી પીવડાવી શકો છો? સવારનો ભૂખ્યો અને તરસ્યો છું. સંતે પછી એને જમાડ્યો અને પાણી પણ પીવડાવ્યું. પછી શિકારી કહે, તમે કેમ આવવામાં રહો છો? તો સંત કહે, હું સંત છું અને તપસ્યા કરી રહ્યો છું. હવે શિકારીને તપસ્યા એટલે શું એનું પણ ભાન ન હતું. એટલે પૂછી નાખ્યું, હે તપસ્યા એટલે શું? સંતને થયું, હું પણ કોને સમજવું છું? એને શિકાર સિવાય બીજું કશું જોયું ના હોયું. લાગે છે મારે એની ભાષામાં જ સમજાવવું પડશે. એટલે સંત કહે, હું પણ શિકારની શોધમાં જ છું, પણ મારો શિકાર તારા શિકાર કરતા અલગ છે. આવું કેવું વળી? તમે એકવાર આદેશ તો આપો, એને હું તમારી સમક્ષ હાજર કરું. આખરે મેં તમારા ઘરનું ભોજન કર્યું છે. તો સંત કહે, મારો શિકારી તો જગતનું સુંદર શિકાર છે. માથે મોરપંખ, હાથમાં વાંસળી, હંમેશ સ્મિત ફરકાવતું સુંદર અને તેજવાન મુકડું. આવું તો મેં કોઈ દિવસ શિકાર જોયો નથી. છતાં હું આજે પ્રતિષ્ઠા કરું છું, આજે અને હાલથી જ્યાં સુધી તમારો શિકાર તમારા ચરણોમાં ના લાવી દઉં ત્યાં સુધી હું અન્ન જળ ગ્રહણ નહીં કરું. આટલું કહી શિકારી ત્યાંથી ચાલ્યો જાય છે. સંતને પણ થયું, હું આટલા વર્ષોથી પ્રભુની તપસ્યા કરું છું તો પણ મને નથી મળ્યા, તો આ શિકારીને દિવસોમાં કેવી રીતે મળી જશે? હવે શિકારી ઝાડ પાથરી એક મોટા ઝાડ પર બેસી જાય છે. ચાર દિવસ સુધી ભૂખ્યો તરસ્યો રહે છે. આખરે પ્રભુ પણ વિચારમાં પડી જાય છે, આ છે કોણ જે મારા નામની જાળ પાથરી છે? પછી લાગ્યું કે આ પોતાના માટે નહીં પણ પેલા સંતની ઈચ્છા પૂરી કરવા જઈ રહ્યો છે. પછી તો શું ભગવાન કૃષ્ણને ધરતી પર આવવું પડ્યું. એ પોતે પેલી જાળમાં ખુદ ફસાઈ જાય છે. જ્યારે પ્રભુ જાળમાં ફસાયા ત્યારે શિકારી સૂતો હતો. જ્યારે ઝાડનું હલન ચલન થયું ત્યારે શિકારી ઉઠી ગયો. એને નીચે જોયું તો એ જ શિકાર હતો જે પેલા સંતે વર્ણન કર્યું હતું. પછી તો પેલો શિકારી શિકાર સાથે ઝાડ પેલા સંતની ઝૂંપડી તરફ લઈ જાય છે. જ્યારે સંત જોવે છે તો સાક્ષાત પ્રભુ કૃષ્ણ. સંત એમના ચરણોમાં પડી જાય છે. પછી સંતે પ્રભુને એક સવાલ કર્યો, પ્રભુ હું આટલા વર્ષોથી તમારા નામની તપસ્યા કરું છું તો તમે પ્રસન્ન ના થયા અને આ શિકારીના જળમાં તમે માત્ર 5 દિવસમાં આવી ગયા, આવું કેમ પ્રભુ? તો ભગવાન કૃષ્ણ મીઠું સ્મિત કરતા કહે છે કે તમે મારી તપસ્યા કરી ના નથી પાડતો, પણ એ તપસ્યામાં તમારું મન ચોપતું ન હતું, ભટક્યા કરતું હતું. તમે પૂર્ણ એકાગ્ર કોઈ દિવસ થયા જ નથી. જ્યારે આ શિકારી સતત 5 દિવસ મારું રૂપ પોતાના મનમાંથી હટાવ્યું જ નથી. આ 5 દિવસ એને મને સતત યાદ કર્યો છે. જાગતી આંખો તો ઠીક, ઊંઘતી આંખો પણ મારા દર્શન માટે રાહ જોઈ રહી હતી. બોધ, કોઈ વસ્તુ કે વ્યક્તિની પૂર્ણ રીતે પામવાની મહેનત કરો તો એ જરૂરથી મળે છે. બસ તમારી મહેનતમાં કોઈ પ્રકારની કમી ના હોવી જોઈએ.